નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર પાંચ સવાલ છે વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્ત્વ દર્શાવો વ્યવસ્થિત જ્ઞાન એટલે વિજ્ઞાન જ્યારે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતાને ટેકનોલોજી કહેવાય દાખલા તરીકે કોમ્પ્યુટર બનાવ્યું એ વિજ્ઞાન છે પણ જ્યારે કોમ્પ્યુટરનો વ્યવહારમાં ઉપયોગ થાય તો એ ટેકનોલોજી બને છે આમ કોમ્પ્યુટર એ વિજ્ઞાન અને ટેકનોલોજી બંને કહેવાય વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે સંશોધનો થયા તેનાથી વસુદેવ કુટુંબકમની ભાવના સાકાર બનેલ છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે સંશોધનો થયા એને લીધે વિશ્વ એક કુટુંબની ભાવના સાકાર થઈ દેશ પરદેશ વચ્ચેના આંતરવ્યવહારને સરળ બનાવ્યો આમ રાષ્ટ્રો વિશ્વ શાંતિ અને સહ અસ્તિત્વ તરફ અભિમુખ થયેલ છે વિશ્વના મોટાભાગના દેશો વચ્ચે સહયોગ વધવાથી નવો અભિગમ ઉજાગર થયેલો છે વિશ્વના દેશો વચ્ચે સહકાર વધ્યો એટલે નવા વિચારો ઉદ્ભવ્યા આધુનિક વિશ્વમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ દરેક દેશ માટે જરૂરી છે આધુનિક સમય એવો છે કે દરેક દેશને પોતાના વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની ખાસ જરૂર છે આજે દેશની સમૃદ્ધિનો ખ્યાલ વિજ્ઞાન ટેકનોલોજીમાં સાધેલી સિદ્ધિઓ પરથી અંકાય છે આજે કોઈ પણ દેશની સમૃદ્ધિને આપણે જોવી હોય સમૃદ્ધિનો ખ્યાલ લેવો હોય તો વિજ્ઞાન ટેકનોલોજીમાં કેવી સિદ્ધિ મેળવી છે એના આધારે આંકવામાં આવે છે દરેક દેશની પ્રજાના વિવિધ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી આશીર્વાદરૂપ ગણાય છે આજનો માનવી આધુનિક યુગમાં મંગળના ગ્રહ સુધી મંગળ કાર્યમાં સફળતા મેળવી શક્યો છે જેનું કારણ છે વિજ્ઞાન અને ટેકનોલોજી તો ફરી એક વખત જોઈ લઈએ વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્ત્વ દર્શાવો વ્યવસ્થિત જ્ઞાન એટલે વિજ્ઞાન જ્યારે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતાને ટેકનોલોજી કહેવાય વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે સંશોધનો થયા તેનાથી વસુદેવ કુટુંબકમની ભાવના સાકાર બનેલ છે દેશ પરદેશ વચ્ચેના આંતરવ્યવહારને સરળ બનાવેલ છે આમ રાષ્ટ્રો વિશ્વ શાંતિ અને સહ અસ્તિત્વ તરફ અભિમુખ થયેલ છે વિશ્વના મોટાભાગના દેશો વચ્ચે સહયોગ વધવાથી નવો અભિગમ ઉજાગર થયેલ છે આધુનિક વિશ્વમાં વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ દરેક દેશ માટે જરૂરી છે આજે દેશની સમૃદ્ધિનો ખ્યાલ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સાધેલી સિદ્ધિઓ પરથી અંકાય છે દરેક દેશની પ્રજાના વિવિધ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી આશીર્વાદરૂપ ગણાય છે આજનો માનવી આધુનિક યુગમાં મંગળના ગ્રહ સુધીના મંગળ કાર્યમાં સફળતા મેળવી શક્યો છે